Jerry's too long. प्रश्न छे आपनी अंदर क्षेत्र वाला परमाणु होय माटे भारतीय निमित देगा था ते हो कोई उपाय बताओ कि हमें एवा परमाणु अत्यारे चोखा करी ना किए पहलो खो दिवस मा 15 20 25 50 वार शक्ति मांचो हे दादा मने आपनी जेम कोई ने पण छेतरवानी कोई ने पण छेतरू नहीं एवी शक्ति आपो जरा मैं आपको पुत्रो थया ब्रह्मचर्य लीधो मान ठसो ठस विषय विकार ना परमाणु कुदृष्टि नानी उम्र 16 वर्ष कॉलेज बाकी व्रत आप्यु अंगूठे सर्वात्मा 6 महीना दादा कहता के प्रोबेशन पर छे तो मानी ना ले तो अने 6 महीना तमे केवू रे छे अमे जुसु पछी आगळ बीजा 6 महीना आपसो शु हालत थाय माल लाव्या छे दृष्टि खेचाय दृष्टि पड़े काचू पड़े शु कीधु आ आमां तारे आगळ वधवू होय निरंतर ब्रह्मचर्य पाळवा माटेनी शक्ति मांग 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 कर छे કેટલી વખત કેટલો વખત રિસેસ રાખવાની ચા પીએ અને ચા પીવાય જાય અને મૂકી દે એટલી વાર રિસેસ કેટલી વાર માનતા છો તો આખા દિવસમાં કન્ટિન્યુઅસ અને કન્ટિન્યુઅસ તો માન છે તો બ્રહ્મચર્યની અમારું વચન બળતારી જોડે અને 6 મહિનાની એક્ઝામ પછી અમે તને બીજા 6 મહિનાનો આપું કે ના આપું એ પછી નક્કી કરશું શક્તિ એકની એક શક્તિ કન્ટિન્યુઅસ કેટલા પૂરતી રિસેસ ન માંગવાની ચા પીવો અને પીને મૂકી દો એટલી જ કેવો માન ભર્યો છે સાહેબ જેને જે માર્ગે જવું છે એનો કંટાળો તો તો જ્યાં મારા આશીર્વાદ છે લગ્ન કરી દે અમે કે તને કીધું છે કે આ પાર છે અમારે કે બિગર કરવા તમારે જવાનું તમારી લાયકાત કેમ છે તમને લઈને બિગર ગયો એના કરતા અમે એકલા કલ્યાણ થઈ જશે અને અમે કે કીધું તું કે પાર કારણ કે આ બધા શબ્દ ના બોલે આ તો હું ખોટી જગ્યાએ વાત કરું એવું લાગે આ તો વિતરાગના માર્ગે આગળ જવું હોય તો કેવી અને કઈ રીતે તૈયાર થવું જોઈએ આમાં કંટાળો લાગણી કોઈ વાત ના મૂક્યું તો મૂક્યું માથું મૂક્યું તો મૂક્યું કારણ કે મને દાદા ભગવાન મળ્યા છે અને આવા દાદા ભગવાન પ્યોર મળ્યા હોય અને હું કાચો પડું તો દાદાની ભૂલ આવું કરજે ત્યારે અંદર વાળાનું સામે નહીં કંટાળો
तो मैं आयो होगा भारतीय टू प्योर लिविंग साक्षात आ कारण परमात्मा मळ्या અને એ મને સંપૂર્ણ તૈયાર કરવા માંગે છે અને અંદર વાળા કંટાળો બતાવે તો કોનો માનવો? અંદર વાળા તો કે છે, અંદર વાળા શું છે? એ કઈ સગા છે? મિત્ર ને સ્વાંગે મહી દુશ્મન છે ત્યાં દાતાને સંભા. અંદર વાળા મિત્ર છે કે દુશ્મન એ તો નક્કી કરો. અંદર જે બોલે છે એ અત્યારનું જીવન બગાડે છે અને દાદાના રસ્તે ચાલવાય નથી દેતું તો એ કેવા છે? એ ગારો એકની એક શક્તિ માંગ માંગ કરી. આ તો બધા તમારા કેવા પ્રશ્નો છે? શેર મચ્છર કરે અને અંદર પી જાય કે હવે મેલેરિયા થવાનું છે. અરે દાદાના માર્ગે ચાલુ છે, દાદા ભગવાન હાથ ચાલ્યો છે. દેહ પડી જવો તો પડી જાય, કપાઈ જવો તો કપાઈ જાય. એ બહુ માટે થઈને આટલું બધું વિચારવાનું? અને દાદા ભગવાન બહુ ભાવથી છોડાવી આપે એનું કશું નહીં? આ ખાલી અંદર વિચાર આવે ને બોલ્યા કરવાનું, આમ થાય તેમ થાય. એટલે કહે ક્ષત્રિય નો ધર્મ છે આભિપ્રાય. એમાં અંદરના કશાય, અંદરની લબાડી બહુ ભારે છે. કળિયુગ નો માલ છે ને એ કળિયુગના માલમાં દાદા ભગવાને જળ ભળતો શુદ્ધાત્મા ખુલ્લો કર્યો. હવે એ કળિયુગ નો માલ જળ ભળતા શુદ્ધાત્માને ઢાંકી દેવા પડે. અત્યારે આપણને વેલ્યુ કોની છે? શુદ્ધાત્માની. જો શુદ્ધાત્માની વેલ્યુ હોય તો દેહની વેલ્યુ થવા જ ના દઈએ. અરે તારે જે અપમાન કરવા એ કર, તારે જે કરવું એ કર. કારણ કે હવે હું દાદા ભગવાનના પક્ષમાં છું. એટલે કે શુદ્ધાત્માના પક્ષમાં આવે શું ના આવે હિસાબ? કારણ કે માલ જ એવો પડ્યો છે, અંદર માલ એવો પડ્યો છે કે શુદ્ધાત્માનું સુખ આવવા જ ના દે. અને આપણને શંકા પડે કે હું શુદ્ધાત્મા તો કે હું તો છું જ, હું શુદ્ધાત્મા તો છું જ. શું ડાપણ વાળી વાત કરે આ, એ મને ખબર છે. આપણે કેવા જઈએ આને, આપણે આને સમજાવવા જઈએ તો એ તો મને ખબર છે હું શુદ્ધાત્મા છું. તે ભોગ્યું તો તારી પૂરતે કે એ ખબર છે. શું આ મશીન છે કળિયુગનું? અને આ કળિયુગનું મશીન દાદા ભગવાનની વાત પોતાની મશીન પ્રમાણે લેનારો આ છે. આ મશીનમાં કેવી રીતે ફિટ થાય એવી છે? આ મશીનમાં કેવી રીતે ફિટ થાય? આ મશીનમાં કેવી રીતે ફિટ થાય? દાદાએ આપ્યું છે બધા મશીનમાં ફિટ થાય. અને આપણે ફિટ કર્યું આપણી ડાય પ્રમાણે, જેથી પ્રોડક્શન જ્ઞાનનું નીકળે એવું લાગે. જ્ઞાનનું નીકળ્યું પ્રોડક્શન એવું લાગે, કારણ કે ડાય પોતાની છે. લક્ષ્મીની ડાય હોય તો કે ખબર જ છે ને, પુણ્યથી લક્ષ્મી આવે છે ને આવે છે જાય છે. પણ આવે છે તો એને આવવા તો જો. કારણ કે લક્ષ્મીની ડાય વાળો જયારે દાદાનું જ્ઞાન નાખે ત્યારે લક્ષ્મીના પક્ષમાં નીકળે વાત. માન નામની ડાય હોય ને તમે દાદાનું જ્ઞાન નાખો તો માનના પક્ષમાં બોલે એવી મશીનરી છે. કળિયુગની આ મશીન આ દેખાય મન વચન કાયા. કળિયુગનું મશીન ઊંધું ફરે અને સતયુગમાં મશીન સાંભળે અને સીધું ફરે. એમને પાંચ આજ્ઞા આપવી પડી
એમને ત્રીજી આજ્ઞા કુલ્લી કરવી પડી વ્યવસ્થિત ની, કારણ કે આ મસીહ એવું છે કે વ્યવસ્થિત ની આજ્ઞા એ પોતાના પક્ષમાં વાપરશે. મારાથી જે થાય ઉદય કરવો, અને બીજા કરે તો એને કર્યું નથી. ધ્યાનમાં રાખવા માટે કહું છું. હવે અમારું નક્કી થયું કે દાદા અમારે આ બ્રહ્મચર્ય લઈને આપની પૂઠે પૂઠે આપની જોડે પૂર્વેના એવા લાવેલા સંસ્કાર, પૂર્વેના એવો માલ, આ બાજુ પ્યોર દાદા ભગવાન મળ્યા, એમનો પ્રેમ મળતો ગયો, એમને જોતા ગયા ને અંદર બ્રહ્મચર્ય પાકું થતું ગયું. કરતા 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 6 વર્ષ ગયા. મારા હિસાબે 86 કે 87 માં આજીવન બ્રહ્મચર્યની વિધિ દાદા ભગવાને બધા પુત્રોને કરાવી. ખબર કેવી રીતે પડે કે 88 માં દાદા, 86 87 મને બસ એ નજીક જ હતો બધા ટાઈમ કે લો હવે અમે તમને આજીવન કરાવી દીધું છે. વિધિ બ્રહ્મચર્યની વિધિ 86 87 આજીવન છેલ્લે કરાવી ને બધા. પેલા તો 6 મહિના કે જો બરાબર છે, અમેરિકા થી પાછા આવ્યા પછી એટલે 6 મહિના રહ્યા દાદા ને. ઓગસ્ટ સપ્ટેમ્બર આવે, ઓગસ્ટ માં સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ને બીજી જાન્યુઆરી 1988 માં જાઓ બધા જાઓ જમી આવો તમે કરી આવો ને આ બાજુ દાદા નો બે જમતા અને મેસેજ આવ્યો કે દાદા નથી રહ્યા. શું બોલે છે એની પેલા આજીવન વિધિ આપી દીધી કે જાઓ આગળ વધો છો. અમને બે વસ્તુથી ચોખા જોઈએ છે, ભાષણ ને સારું બોલે એવા નથી જોઈતા. શું એ તો ડિસ્ચાર્જ કશાયોની મંદતા ફિક્કા પડતા જોવા જોઈએ. કેવા તો કે એવા દોડું મળી ગયું હોય ફૂંક મારો ને રાખ ઉડે પછી છેલ્લે શું કે છે પાણીમાં લાઈન પાડો અને તરત લાઈન કે એવા થોડા ડિસ્ચાર્જ કશાય હશે તો વાંધો. કેવા પાણીમાં લાઈન પાડો ને તરત જ ઉપદેશ આપજો. સંજવલન કસાય કે ડિસ્ચાર્જ કસાયો ની મંદતા અને સેજ એક વિચાર પણ આવા બ્રહ્મચર્યમાં આવે ને સુકોન સાઈડ ન થાય તો તમારે રાઈટ નથી. ત્યારે ઉપર 20 થી 21 વર્ષ 22 23 24 શું કહેવાનું દાદા, બધા 30 વર્ષ સુધી બધા હતા અને દાદાએ જે એક એક વાત, હવે આ એક વસ્તુ નક્કી એમને થાય ત્યારે દાદા કે જાઓ તમારી આલોચના લખી નાઓ. આલોચના મનમાં શું ખ્યાલ આવે છે? મોટા ભાગના મનમાં બધો ખ્યાલ જ છે અને દાદા પાસે પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો છે. એક આપતપુત્રોએ 100 પાનાની આલોચના લખી, એક આપતપુત્રોએ 200 પાનાની આલોચના લખી, એક આપતપુત્રોએ પાના ભર્યા દાદા જોઈ ગયા. શું કે છે ખબર દાદા ભગવાન, જ્યાં ફરીથી લખ્યા હજી બધું લખ્યું નથી સાહેબ.
આજ છે ને હવે આમાં આમાં શું કેવો, કઈ કરુણા કેવી, કઈ કૃપા કેવી, શું કેવું. ફરીથી લખ્યા, ફરીથી લખ્યા, હાથ ફેરવે, આલોચનાની વાત કરું છું, હાથ ફેરવે. જ્યાં મહિના સુધી એક એક ના પ્રતિક્રમણ કરજે, કલાક ના કલાકો કાઢવાનું. પાછા લોકો કે છે કંટાળો ચાર ને લાકડી, એટલે કહું છું ને અમુક વાર કેવા જાવ ના એવું પૂછે છે કે આ બોલું છું કઈ, કારણ કે એમ થાય કે મહાત્મા સામે ખુલ્લું કરવું બહુ આનંદ આવે, કારણ કે મહાત્માની આખી દ્રષ્ટિ અને સમજણ દાદા ભગવાન ની છે, અને મહાત્માનું જીવન દાદા ભગવાનની ઈચ્છાઓ થયું છે, એટલે વાત કરવાની ઈચ્છા થાય. બાકી તમે હમણાં જનરલ લાવો તો મારી પાસે એટલી બધી સરસ સરસ વાતો છે. એક તો જૈન અને વાણી જોડે તો સુપર રિલેશન, તમને બે વાત બોલતા ના આવડે, મને તો આખું વ્યાખ્યાન આવડે સાહેબ. તો કે આલોચના કરી મહિના સુધી પ્રતિક્રમણ કરજે ને મહિના પછી આને પાળી નાખજે, એક એક પાને પાને આમાં કરો. પછી બધું દાદા તમે જુઓ ને, દાદા તમે વાંચો ને, બધા ભેગા થઈએ ને અમે. પાછા શું દાદા તમે એટલું બધું આત્મીયતા કે આમ રફ થી વાત કરીએ, કઈ બોલે તો એમને કઈ ના થાય. તારીખ ગણતર કોળીને મારે ક્યાં કામ છે, એટલો ઉલ્લાસ થી કીધું દાદા તમે વાંચો ને, જેથી એ વાંચે તો ઘણું બધું ચોખ્ખું થઈ જાય. તારી ગટર ખોલીને મારે શું કામ છે, કેવો રોગ કાઢ્યો, કેવું બોલ્યા, વિચાર કરો તમે દાદા શું કરવા માંગતા હતા, કશી ભાન નહી અમને. સાહેબ આજે પણ કશી ભાન નથી, દાદાની કૃપાથી જીવી જઈએ છીએ સાહેબ, એવી કૃપા છે ને એવો પ્રેમ છે દાદાનો કે બીજા કોઈ પ્રેમની જરૂર પડતી નથી સાહેબ. શું દાદા ભગવાન, કોઈ કહે કે આપ તો પુત્ર તમારામાં ભલી વાર નથી, તેમ થાય કે લાવ જલ્દી લઈ લો, લાવ લાવ તો આવી કમાણી અમને કોણ કરાવશે. કારણ કે દાદા રાહ જોતા હતા આખો દિવસ કે કોઈ કમાણી કરાવે, અને અત્યારે તો કે સામેથી આપે છે, લાવ તો કમાણી લાવ, અમે લેવા તૈયાર છીએ, આપવાનું તો માં વિચારી જ નહીં. એક શબ્દ અવળો નહીં નીકળે અમારો, જા અરે જેટલું ટોપ લેવલ સુધીનું અમને અપમાન કરીશ તો પણ એક શબ્દ અવળો કાઢીશ નહીં, જો કાઢીશ તો મારું કમાણી અને મારું તપ નકામું જશે. એવા અમને દાદા ભગવાને તૈયાર નથી કર્યા, મહાત્માઓને પણ એવા તૈયાર નથી કર્યા. મહાત્માઓને એક એક ને દાદા ભગવાને જે અમારી સામે વાત કરે અને એક એક મહાત્મા જોડે જે વાત કરે ને અમે તો જોયા કરી બેઠા બેઠા, કારણ કે જે એમને પસાર થયા એમાંથી અમે પસાર જ નથી થયા એ ટાઈમે. આલોચના ખાલી એક આપવાનું કર્યું કે ના, આ બેન તમે બધું કાગળ આવું લખો ને, એ પોતાનું અંદર નિષ્ઠા હોવી જોઈએ, પડી જઈશ ભાંગી જઈશ પણ દાદાનો આ કામ અને દાદાની વાત અંદરથી જવા નહીં દો, નહીં તો અંદર કેવા છે કે જરીક જ વારમાં દાદાની વાત બાજુ મુકાઈ દેશે. અંદર જમા તો કેવી છે, આગળ વધવા ના દે, સેફ તમે ઢીલા પડો એ ભેગું અંદરની જમાત ફરી વળે કે ના ના દાદાનું તો કઈ કામ લાગતું જ નથી, હું તો બહુ વખત થી આ પાકું કરું છું પણ કઈ એથી થયું નથી. એટલે પાકું કરને નથી થયું તે જાણ્યું એ બહુ છે, નથી થયું એ જાણ્યું એ બહુ મોટી વાત છે. એટલે બતાવે છે કે હજી ફૂલ ફૂલ ફોર્સ થી પાકું કરવાનું છે. આપણે ના કહીએ ડ્રાઈવિંગ
એ તો આપણા છોકરા કે હું શીખી ગયો, પપ્પા હું ગાડી લઈ જાઉં, હું બેસીશ તારી જોડે, હું બેસીશ. એ કાઢે છે, જોવે છે, આમ થયું, આ ના જોયું, આમ ના જોયું, હજી વાત છે, હજી થોડું પાકું કર્યું. ના કહીએ સાહેબ કે એમને માપી દઈએ, આવી ગયું લાયસન્સ, પપ્પા લઈ જાઓ ગાડી. કલાક પછી એનો ટાંકી હાથમાં લઈને આવ્યો અને ગાડીના ટાંકિયા બધા સગે વગે ચારે ચાર થાય, ત્યારે આપણને થાય કે ગાડી ભરી ગઈ ને આ જંતો કામ પાછો. પછી હું દાદાની વાત આવી કે ગાડી ભૂલે પણ તું સારું છે ને, મને સારું છે ને, આપણે તો સંસ્કારી. આ કરતા કરતા એક વાત આપણને અંદર હલાવે ત્યારે જાણવું કે હજી દાદાની વાતમાં નિશ્ચય કાચો છે. અંદરથી ગલગલિયા ના કરવાને સાહેબ. આજે સમજો કે બરોડા, મુંબઈ, અમદાવાદ, ખંભા, જાત જાતની શાકભાજી ભેગી થઈ દાદા પાસે. એમ જ કહેવાય ને, શું કહેવાય, વેલ્યુ શું, શું વેલ્યુ અમારી. જૂના ફોટા બતાવ્યા તો કહેતો ફોટો પર જૂના ફોટા જુઓ આપણા આપણે હા જૂના ફોટા જુઓ મેં ફરતી જાય તો પિક્ચર ના ફોટા કરતા પણ વધારે ગુંડા દેખાય. એટલે કઈ નથી, આ એકચ્યુઅલી અત્યારે આ યો પડ છે, આ તમારી કૃપાનું ફળ છે કે તારો નિશ્ચય કાચો પડે તો જાણજે કે તારામાં કુળ વાગી. કારણ કે અંદર મારા તો લાવેલો કયો માલ છે, લક્ષ્મીનો, મોનો, આંખેથી સારું દેખાવાનો, હું કઈક છું ને હું કરેક્ટ છું. સે તમારો નિશ્ચય કાચો પડે એટલે અંદર નું પરી વળે અને આપણને થાય કે હજી આમ છે ને તેમ છે, માર્ગ મૂકી દો. એટલે દાદા કહેતા હતા ક્ષત્રિયનો માર્ગ છે. આલોચના લીધી એના અઠવાડિયું પંદર દાડા, એક આપણા પુત્રે આલોચના આપી મોટી સરસ ઉઘાડું, એકદમ ઉઘાડું, ઓછું પણ ઉઘાડું, વિધિ અંગૂઠે વિધિ કરવા. તો દાદા એ વડીલ ઊભા કર્યા, અત્યારે રહ્યા નથી આપણા, અત્યારે એ પણ એક્સપાયર થઈ ગયા, પણ બહુ સરસ મહાત્મા હોય કે વડીલ ઊભા કર્યા, જાહેર મારી. ત્યારે આટલી બધી સંખ્યા નહીં પણ 50-60 જણા ભેગા થતા. આપણને એ મહાત્માને કહે છે કે લો આ વાંચો, મોટેથી એક એક લાઈન બે વાર વાંચજો. બધા સાંભળો છો? એમાં લખેલી છુપાવેલી ભૂલો, કઈ લખેલી આલોચના કોને કહેવાય, જે કોઈને ના દેખાય એ ભૂલ દાદાને બતાવવી એનું નામ આલોચના. કોઈને ના દેખાય, જો આ મન કેવું લખી નાખ્યું, કારણ કે દાદાનો તાપ અને દાદાનો પ્યોરિટી એવી કે સારું છુપાવવું હોય તો એ હાથ ધોજો. જે ન કહેવાનું બધું લખાઈ ગયું, જે ન બતાવવાનું બધું લખાઈ ગયું, આપ્યું અને દાદાના અંગૂઠે વિધિ કરો. હવે એ આમ તો પુત્ર એકલો આવતો હોય, એના મા બાપે સત્સંગમાં બેઠા હોય, મા બાપ બેઠા હોય ને વિધિ ને પેલા દાદા એને બાજુમાં વડી લાગે છે કે ઊભા થાવ અને આ એક એક વાક્ય બબ્બે વાર મોઢે મોટેથી વાંચજો. આખી પાનો બે પાના ફૂસકે મોટેથી વાંચી પૂરા થયા ત્યારે દાદા કહે છે જય સચ્યા લે આજે તારું કામ થયું. આવડું
ઇજ્જત ના 15 દિવસ પછી દાદા કહે છે કે જાઓ તમારા વ્યસન લખી લાવો ઉઘાડા વ્યસન ચા તમાકુ કોફી પાન લખી લાવો બધા આખા દિવસમાં કેટલા કપ ચા જાય કેટલું ખાય છે કેટલી રોટલી ખાય છે વાંચીને કે બધું અડધું કરો શું દયા બહુ સરસ વાત હતી દાદાની તમે આઈસ્ક્રીમ 32 પીસ ખાનારો આપતો પુત્ર 32 પીસ આઈસ્ક્રીમ ખાઈ શકે હવે તો આ તો એ દાદા સાચી જાણ્યા આવા 32 પીસ વાળા આપતો પુત્રને અને એક મહાત્માઓ એ સાચી જાણ્યા 32 પીસ આઈસ્ક્રીમ તમે ખાધી છે આવી જાઓ મેદાનમાં હાજી કરી ખવડાવી બતાવી શું આપતો પુત્ર એ ટાઈમમાં અને દાદા શું પૂછે ખબર છે લગ્નમાં ગયા દાદા ભગવાનની જોડે લગ્નમાં દાદા જાય કાપે જવા બીજું શું પછી કે જાઓ છોકરો તું ખાઈ આવો બેઠા છે બેસી આ જોયું તો પછી પાછો રૂમ પર છે એટલે બધા બેસા ખાધો આઈસ્ક્રીમ ખાધો કેટલા માઇલ ચાલ્યો એક માઇલ બે માઇલ પાંચ માઇલ સાત માઇલ છેલ્લે નીકળો 32 માઇલ બધા જૂતા નીકળ્યા શું દાદા ભગવાન જોડે જુઓ તો ખરા આત્મીયતા જુઓ એ જાડા પછી જે દાદા લે અને જે દાદા બોલે અને બોલે ને આપણે સાંભળ્યા જ કરવાનું એ દિવસ ને આજની ઘડી 32 શબ્દ યાદ રહ્યો છે પણ 20 પણ જોઈ શું દાદા ભગવાનનો પ્રેમ અને એ પ્રેમમાં શું કડકાર પ્યોરિટી વાળી કડકાર પોતાનું ઉતરાણ લેવડા લેવાનું તો ક્યારે શીખવાડ્યું નહીં દાદાએ આ પોતાનું બીજા વાર જોયું આપતો પુત્રોને ઉપરાણ લેવાઈ ગયું અને જે દાદા એ ઝાટક્યા છે હજી ઉપરાણ લેશ હજી આટલું અમે કહીએ છીએ તોય તારી લોકબુક વિશ્વામિત્રીમાં પધરાયા આટલું ગયા પછી ઉપરાણું તારું ત્રીજી વાર ગયા વ્યસન આહાર આ બધું થયું આટલું ઓછું કર આટલું ઓછું કર કારણ કે બ્રહ્મચર્ય પાળવું હોય એની આખી વાત આહારમાં નિંદ્રામાં બધામાં જોઈએ એનું નથી આ તો શું કે બેઠા ને સાંભળો ને પછી શું હતું એના પછી દિનચર્યા પછી વ્યસન અને વ્યસનમાં લખેલું દાદા અડધી 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 કરતા 30-40 કપ ચા પીવાઈ જાય છે દાદા ભગવાને જબરજસ્ત પછી મહિનામાં એકાદ વાર પાન ખાઉં છું મહિનામાં એકાદ વાર દાદા બધાને જોડે બધાના વ્યસન બધું આવેલું અને દાદા બરોબર અને પછી બધાને જોઈએ કે છે માથું ફાટી જાય કોઈ પાન ખાવું નહીં હવે અહીંયા બાકા કોઈ જો દાદા કે અહીંયા નથી કેતા હવે એવું તો કેવી રીતે પ્રેક્ટિકલ થાય એમને ફેરવડી ગઈ એટલું ખાલી વાક્ય સાંભળ્યું બધાના પાન બંધ થઈ ગયું કેમ સારા માટે સાહેબ નથી માથું ફાટી જાય તોય પાન ખાવું નહીં વિચાર કરો સાહેબ એક એક વ્યસન કેટલી રોટલી ખાય છે દાદા 8 રોટલી ખાય તારે 3 રોટલી થી આગળ વધવું
અત્યારે બધી વાત સહેલાઈથી કરી શકો, એક એક આપતા પુત્રો પાસે જે અનુભવ છે બધા આપતા પુત્રો જાણે છે, કારણ કે સાથે બેઠા કોક જ વાર એ લોકો બે ત્રણ માં ગયા હોય અને દાદા જોડે વાત થઈ, બાકી હોય જ અને દાદા એવો ટાઈમ આપ જયારે જઈએ એટલે મળી જાય ટાઈમ. શું અમારી કૃપા કે દાદાને ટાઈમ મળે ને અમને પૂછે. બપોરે વાળ કાપવા એટલે પેલું ઓછું ખાવાનું કીધું, વધારે ખાય તો બપોરે સુઈ જાય ને, ઊંઘ આવી જાય. વાળ કાપવા હતા એટલે પછીની વાત છે, બપોરે ઊંઘાય નહીં. સૂર્ય નારાયણની હાજરીમાં ઊંઘવું એટલે રોગોને ઇન્વાઇટ કરવા. 15-20 અને 45-50 વર્ષ પછી અડધો કલાક આડા પડે નામ કુક્ષી. સારું, તમારે જમીને કલાક ચાલ્યા હોય બપોરે, હમ જમીને બપોરે કલાક ચાલવા નીકળી ગયો, નીકળી ગયો. હવે ઉંમર નાની, ચાલ્યા ચાલ્યા એટલું ચાલ્યા કે આવીને સુઈ ગયા. કલાક એવું એની ઉપર એટલું ચાલ્યા તો કે આવીને પાછા સુઈ ગયા. દાદાના વાળ કાપવા એટલે બોલાવું એ લોકો. ત્યારે છે ને આપતો પુત્રો ને જમવા માટે કે નીચે જવું પડે, બહાર જવું પડે, એવી સગવડ એટલી બધી અનુકૂળતા નથી. તેમ છતાં અમુક મહાત્મા જમાડતા કે આવી જાઓ છોકરાઓ જમી લો. જનરલી નીચે જઈએ પૈસા વાપરી જમીન ઉપર આવી, કઈ દાદા રૂમમાં પૈસા, પછી કઈક ધોજો કઈક કરજો બેસી. દાદા સે પેલી બાજુ પડખું પડે, આ બાજુ અમે સીધા આ માથું અહીંયા અડવાને માથું જોયું, ટાયર રેડિયલ ટાયર, કારણ કે જોવા જઈએ અંદર એ બેકુ જતું રહેવાય. તો દાદા ફર્યા પડતો અને બધાને સુતેલા જોયા અને જે નેપકિન નાયું છે દાદા રૂમમાં સાપ પેસ્તર જોયો તો ઊંઘ આવે, તો અમારી કિંમત સાપ જેટલી પણ ના નથી. અને જે દાદા બોલે અસર, એવો અસર બોલે, અને પછી તો ઉભા થઈ ગયો અને ચાલુ પડી ગયો દેવાળ લઈ ગયો. અને કરતા કરતા એ જે 7-8 મિનિટ ગઈ ને પછી વાત ચડી ગઈ, બ્રહ્મ ચડ્યો. ના ચાલે ના ચાલે, અમારે એકે અમારે ના ચાલે. કેરીના ટોપલામાં એક કેરી બગડેલી હોય બધી કેરીને બગાડે, તમે તો અમારો આખો સંઘ બગાડશો. નીકળી જાઓ, ના જોઈએ અમારે કોઈ. શું છે કે પાપ લાગતો પણ દાદા પાસેથી જવું ગમતું નહીં. એટલે એક આપતો પુત્ર ઘૂંટણ ઉભા થઈને એને કાનમાં દાદાને કેવા ગયો નામ કરે ને, એટલે ધોતિયા પગ ઉપર હાથ મૂકીને દાદાને કાનમાં કેવા ગયો. અને દાદાને કે દાદા અમારી ઈચ્છા નથી પણ આવી ભૂલ થઈ જાય છે,
અડીશ નહીં તારા કરતા મારું ધોતિયું પવિત્ર છે. આ સાંભળ્યા પછી આ ધોતિયો ના અડીશ મફત નું ભોગવવાની આદત અને કે છે કે ઈચ્છા નથી. હરાયા ઢોર જેવી તાનક શું દાદા બોલે. બપોરનો ટાઈમ રૂમમાં કોઈ જાણે નહીં એટલે દાનત વધારે તમે વાપરો છો. જો તો ખરા સાહેબ રૂપિયા કમાઈ એટલો બધું દાદા માપી દીધું જે જેટલું કમાતું હોય. અમદાવાદ વડોદરા ખંભાત મુંબઈ એમાં મુંબઈ વાળાના બધાના પગાર સારા સારા અને કોઈ દાડો આ બાજુ વાળા ના જોયા એવા. ખંભાત વાળા બાર મહિનાનું કુટલ થાય તે અમારે એક મહિનાનું કુટલ એના છે. પૈસા આપી શકીએ પૈસા વાપરી શકીએ બધું જ. તું એમ માનું છું કે તું પૈસા આપે એટલે દાદા તારા પર રાજી થશે. તે અમને પણ તારા જેવા માન્યા છે. દાદાને ખરીદવા નીકળો. ના ચાલે. આ એક એક વાત કરતા કરતા અંદર એટલું બધું પાકું અને મનની સામે ઉભા રહેવાની તાકાત આવી. કારણ કે મારી કોલેજ લાઈફ પણ પૂરી નહોતી થઈ. 15 વર્ષે જ્ઞાન લેવું 20 વર્ષે કોલેજ પૂરી કરવી. ચોક્કસ દાદાની કૃપા કે કોલેજનો ટાઈમ ચોખ્ખો નીકળી ગયો. કારણ કે જે ભૂલ જુવાનીમાં થાય જે ઘરડા થઈ ત્યાં સુધી અંદર ધમખ્યા. ચાલો એક તારો પ્રશ્ન પછી આવશે બરોબર. આ શાંત માનશો પણ આ જાણો આ વાત જાણો કે કેવા પ્યોર પુરુષને કેવા તૈયાર કરે અને આપણે કેવી દાહી દાહી અને ગલગલિયા થાય એવી વાતો કરી. આપણે અંદરથી ઢીલા પાડી દો. અંદર વાળા દાદાના માર્ગે ચાલવામાં ઢીલા પાડી દો. ઘરમાં રહેતા આવડતું નથી તો જ્ઞાનમાં પણ રહેતા આવડશે. જે ઘરમાં રહેતા આવડ્યું તેને જ્ઞાનમાં રહેતા આવડે. કારણ કે ઘરમાં રહેવું એ પણ બહુ મોટી એક્ઝામ છે. અને તમે આવીને અહીંયા જ્ઞાન ફીટ કરો કે હવે તો ખાલી જ્ઞાન જ ફીટ કરવું છે તો શું ઘરની ચટણી કરવી છે? અમને કહ્યું તું કારણ કે અમે મા બાપને ગણકારતા નહોતા અને દાદા પાસે પડી રહેતા હતા. પગાર સારો. 83માં મેં મારું એજ્યુકેશન પૂરું કર્યું ને 83માં મારો પગાર મહિનાના 32,000 રૂપિયાનો મારી સેલરી 83માં. એક વાણિયાના હાથમાં આટલા પૈસા આવે એ કેવા ડબલ કરતો હોય તમને ખબર છે. દાદા ભગવાન શું કેવા જતો તો બોલાય એ વાત નીકળી. દાદા કે તું સવારે મને સેવાને નવડાવીને જાય છે તો રાત્રે છે તું દેખાવ છું. તું જાય છે કઈ આપણે વિચાર કરો છે મા બાપ પૂછનાર છે. તું સવારે નવડાવીને ધોતિયું પહેરાવીને જાઉં છું તે છેક રાત્રે સત્સંગ પતી જાય દાદા જમી લીધું હોય એટલે 11:30-12 સુધી દાદા જોડે બેસવા મળે. અહીંયા બરોડા મળે છેલ્લી ટ્રેન 12 વાગે હવે કઈ
મહાલક્ષ્મી સ્ટેશન અને બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન અનેક દાદર વડાલા હોય તો દાદર દાદા મને મળ્યા પાર્લામાં પટેલ બિલ્ડિંગમાં પણ ત્યાં એટલું બધું નહોતું અમે બધા આપતો પુત્રો બધા આવતા ત્યાં ખેસીભાઈને ત્યાં અને પેડરો તો પછી બોમ્બે સેન્ટ્રલ ને મહાલક્ષ્મીના આંકડા પર સ્ટેશન પર સુઈ ગયું પ્લેટફોર્મ સવારે 5:30 વાગે ઉઠી જવા કારણ કે હો વાહ હો વાહ એ એમને મોડું ધોઈને પાછા દાદા બસ વિધિ કરી નવડાવી પાછા જતા તું જાઉ છું કઈ તો મેં કીધું દાદા મારું બેંક માં છે મારો પગાર આ છે બીજી આ કામ કરો બધું નહીં કહું હા એક બજાર એક વખત માં સારામાં સારો સટ્ટો રમનારો હું છું શેર બજારમાં મેં દાદાને કીધું અને ક્યારે મને શેર બજારમાં લોસ થયો નથી સાહેબ કારણ કે શેર હું ભરેલું એટલે એ તો ઠીક છે ભણતર નથી કામમાં લાગતું પણ આ એક થતા કીધું પછી હું મુંબઈમાં એટલે ખોટા એકાઉન્ટ લખી આવ્યો એમનો ધંધો થયો હોય 50 લાખનો અને હું 10 લાખ બતાવીને ટેક્સ ભરાવીને આવા ચોપડા લખી શકો અને મારી પાસે એવા બિલો પણ પડ્યા હોય ખોટા બિલ એ બિલ એમાં નાખી શકો આ બધું આવડતું અત્યારની અત્યારની દ્રષ્ટિથી ના જોતા જે વાત મેં દાદાને કહી છે એ વાત કરું છું આ બધા એવો છે આ કોઈ કઈ ઓછા નથી દાદા ભગવાન સિવાય કોઈ અમને ના રાખી એટલે મેં કીધું દાદા ગયા પછી મહાત્માઓ આચરશે કારણ કે મમ્મી પપ્પા આગળ નીકળી કઈ બાજુ કે અત્યારે એ રાખું છું તો મારી બે તરફ જ આગળ વધી હશે પાછા તો આવવાના નથી તે કર્યું આ કર્યું આ કર્યું આ કર્યું જા 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 મારી આજ્ઞા છે જા મારા આશીર્વાદ છે પડી જા પડી જા જેને આટલા બધા પૈસા આવતા હોય એ અહીંયા રહી શકે અને અમને ખબર હોય કે તું શેર બજારમાં સટ્ટો રમે છે તો અમે તો સટ્ટો કે જ્ઞાન જ નથી આપતા કારણ કે અમારા જ્ઞાન નું સટ્ટો કરી આવે જે લીધો છે જે લીધા છે અને એમાં એમની કરુણા હતી કાઈ ભોગ માટે થઈને કેટલા ભવ સુધી અંદર લપસણો કરી નાખશે ખબર નથી પડતી તને લાગે છે કે તું આ ભૂમાં કરે છે આ તો કેટલા ભવ સુધી આ ધંધો કરીશ કારણ કે આવું આવી કમાવાની દાનત વાળો અમારા જ્ઞાનમાં રખાય જ નહીં લાંબી વાત નહીં કરું એમાં સરસ વાત કરી છે દાદા એક એક વાક્ય આજે પણ હું ભૂલ્યો નથી બધા પ્રવૃત્તિ હતા બધું બંધ થઈ ગયું બધું એમની હાજરીમાં જ તાળા વાગ્યા અને જેટલું હતું ત્યારે પહેલો ટાર્ગેટ અથવા પહેલો ધ્યેય દાદા ભગવાનનો કામરેત્રી મંદિર નહોતો એમાં બધા પૈસા એમાં વપરાયા દાદા ભગવાનના હાથમાં આપેલા પણ વાત ગમે આપણને વાત ગમે એક દાદા ભગવાન એક નાની વાત કહી દઉં તમને મેં કમલેશ આનંદજીને પણ આ ખબર જ છે બધા પ્રભુત્વોને આપણને એક ભાવમાં એક સંસ્કાર જે પડે એ એક ભવ સુધી રહેતા નથી 5-7 ભવ સુધી એ સંસ્કાર સાથે આવે તમે સાથે વાત કરી કે સંસ્કાર આપઘાત કરે 7 ભવ સુધી આપઘાત કરવું પડે દાદા ભગવાન શું કહે છે ખાલી આપઘાત નહીં સાંભળજો સાંભળજો એ ચોપડીમાં આવેલું છે મેટર આવેલી છે અને મારી પાસે લખાણી છે એને બતાવ્યું
एक आपघात ना संस्कार एक बार आपघात करे सात भोग सुधी आपघात करे एक बार दारू पीवाना संस्कार आवे तो सात भोग सुधी दारू चाले एक बार चारित्र बगड़े तो सात भव सुधी चारित्र बगड़िया करे अने एक भव बीजा ने लूटवा मा એટલે કે બીજા નો પૈસા લક્ષ્મી કે બીજા નો સુખ લેવાની આદત પડે એ તો પણ પૂરી ના થાય સાત ભવ સુધી ધક્કો મારે આ દાદા ભગવાનની પુસ્તકમાં છે અને મેં કાને સાંભળેલી વાત છે सात भव सुधी आ चूकव पड़से पछी तारी प्रगति थशे एटले दादा कहता तने कुसंगमां बेसवानो थाय तो વાંધો નથી પણ કુસંગનો રંગ ન લાગે દારૂ ના પીવાય ના પીવડાવાય કે પિતા અનુમોદાય આ રાખ જે કોઈનું અણહરનું ના લો ના લેવડાવો અને કોઈ લીધું હોય તો એને અનુમોદન ના કરવું આંદર પાકું રાજે એક ભવની ચિંતા ના કરીશ જે અમે તારી સામે બેઠા છીએ એને ક્યારે આમાં નથી કર્યું નથી કરાવ્યું કે નથી અનુમોદ્યું ત્યારે જઈને કેવું ચારિત્ર ઉભું થયું કે કળિયુગમાં કોઈનું કલ્યાણ ના થાય ત્યાં અમારી હાજરીથી આ પ્યોરિટીથી કેટલાનું કલ્યાણ થયું તે કે આ એક જ અમારો બગાડી છે દારૂ એક ભોગ ઉપર તેના એ શોખથી દારૂ પીએ શોખથી અત્યારે ચાલુ થાય શોખથી અને પછી ધીરે ધીરે એના દારૂ પીવાના અંદરના રીઝન બહાના બદલાતા જાય અને દારૂ પીવાતો જાય સાત ભવ સુધી ચાલે એકવાર ચારિત્ર બગાડ્યા પછી અને અત્યારે ચારિત્ર શોખથી બગાડે છે કારણ કે એમાં શોખ લેવા જાય છે કારણ કે એટલી બધી બળતરા હોય એટલી બધી બળતરા હોય એટલે ચારિત્રને ખંડિત કરીને સુખ લેવા જાય તે પાંચ સાત ભવ સુધી એના છાંટા ઉડે અને એકવાર મફતનું અણહકનું લેવાનું એક વૃત્તિ એટલે કે પૈસાની હોય બીજી હોય ત્રીજી હોય કારણ કે બહુ મોટો સબ્જેક્ટ છે આ બીજા ચોથા એની માત્રા ઘટે એ દાદા એ કીધું છે આવો પ્રશ્ન પૂછ્યો છે કે દાદા આ ભાવમાં જે ભૂલ થાય છે તો કે પહેલામાં પહેલું આ ભાવમાં ભૂલ થતી હોય અને તારી મરજી ના હોય તો જાણવું કે આ ભૂલ નથી તારી મરજી ના શોખથી પીવાય યાર મારું તો પીવાય મારે નથી પીવો મારે નથી પીવો અને કઈ સંજોગ આવે પીવાય તો પાછું દાદાએ એ બતાવ્યું છે કે આ ભોમા ભોમા ભો એમ આ તો તમે વાત કરો છો બાકી આપણા માટે તો તરત પ્રતિક્રમણ કરવું આ વાતમાં ના ઉતરવું ક્યાં કયા ભોગવું છે ત્રીજા ભોગવું ચોથા ભોગવું ભલે દાદા એ ફોડ પાડ્યા હોય પણ આપણને આપણું જોતા નહીં ફાવે
તરત જ આપણને તો થયું કે આ ભૂલ છે ને મારે ભૂલ ધોવી છે. એટલે દાદાએ કીધું ને કે કરવું કરાવવું અને અનુભવવું. આપણે તો આટલું જોવાનું કે આ ભૂલ છે, આ ભૂલની છે કે ચાર ભૂલ પહેલાની છે મારે નથી જાણવું, મારે તો દેખાય એટલે મારે ચોખ્ખું કરવું છે. પ્રશ્ન આવો પૂછાયો પણ છે ને દાદાએ એના જવાબ પણ આપ્યા છે, પણ છેલ્લે પાછું દાદાએ આ જ કીધું કે એમાં ના પડતા, નહીં તો એમાં પડશો તો પ્રતિક્રમણ ભૂલાઈ જશે કે આ બોલું છે કે પહેલાનું છે. હવે આ બધી વાત દાદાએ કરી અને આ અત્યારે આપણને શું નડે છે, ખરેખર શું નડે છે, તો કે હજી પણ આપણે જેમાં સુખ માનીને આવ્યા છીએ અને એ પરમાણુ જ્યારે નીકળે ત્યારે સુખનો જ આપણને અનુભવ કરાવે અને એમાં આવી જવાય છે. દાદાએ ના પાડી પણ એ પરમાણુ એવા ફૂટે, એવો અંદરથી માલ ફૂટે, જેમ આપણે કહીએ ને માનનો માલ ફૂટે, માન તો કે ક્રોધ અને માનના પરમાણુ ઘોડા છે એ શરીર પર આવી ગયા, શરીર પર આવી ગયા, કારણ કે એ પરમાણુ તેવા ભોળા છે પણ બધેથી નીકળે બહાર, શરીરે ધ્રુજે. જે માણસ બહુ ગુસ્સે થાય ને તો શરીર ધ્રુજે, તે કે બધેથી નીકળે, એમને નથી ધ્રુજતું. પણ જેમાં સુખ માન્યું છે ને અત્યારે ખૂટે છે ને પાછું સુખ આવે, જેમ દાદા કહે ને કે રૂપિયા ગણવામાં સુખ આવે છે, ગણે છે એનો વાંધો નથી, પણ એ ગણતી વખતે અંદર સુખ આવે છે એ ઓળખી કાઢજો. જો એ ઓળખી કાઢ્યું તો આને પણ તું ફાઇલ સ્વરૂપે અથવા વ્યવહાર છે આ એમ કરીને નિકાલ કરીશ. પણ ગણતા ગણતા અંદર સુખ ફૂટે, અંદરનો માલ સુખ બતાડે અને બહારની ક્રિયા એમને એમ થાય. એટલે અંદરનું જે છે એ ક્યારે પાકું થાય, તો કે જેમ તમારો નિશ્ચય દાદા પ્રત્યે પાકો થાય એમ અંદરની ઓળખાણ પડતી જાય. એટલે દાદા કહેતા હતા કે ચે દાદા આટલો નિશ્ચય કરું છું, આટલો નિશ્ચય કરું છું બ્રહ્મચર્યનો તોય આ ભૂલ થાય છે. શું કરીએ દાદા કે શું કરીએ, આ માન તો એટલો ઠાસી ઠાસીને લાગ્યો છે કે અમારી વાત અંદર જવા માટે જગ્યા નથી રાખતી. આવું દાદા એમને બોલ. ચાલો સાહેબ, જય સચિદાનંદ.